સુરતના મોટા વરાછા વિસ્તારમાં આશાબેનનો કુકિંગ ક્લાસ ગૃહિણીઓ અને ખાસ કરીને વિદેશ ભણવા જતી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. આશાબેનના કુકિંગ ક્લાસમાં બાજરીના રોટલા બનાવતા શીખવવામાં આવે છે, તો ફાસ્ટફૂડ પાછળ ગયેલી આજની યુવા પેઢી હોંશે હોંશે બાજરીના રોટલા બનાવતા શીખતી જોવા મળી હતી. તો ફાયર ફૂડ કુકિંગ ક્લાસમાં આશાબેન કોશિયા લોકોને પરંપરાગત રસોઈ સાથે આધુનિક રસોઈ બનાવતા શીખવે છે. એનઆરઆઈ મહિલાઓ મસાલા ઢોંસાની સાથે બાજરીના રોટલા બનાવવાનું શીખવવા માટે આવતા હોય છે. તો વિદેશમાં ભણવા જતી વિદ્યાર્થીનીઓ પણ બાજરીના રોટલા સહિતની પરંપરાગત રસોઈ બનાવવાનું શીખવા માટે આવે છે. આ કુકિંગ ક્લાસમાં 35થી વધુ કાઠિયાવાડી વાનગીઓ પણ શીખવવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે અને સ્વાસ્થ્યની સંભાળ માટે ઘરનું ખાવાનું પસંદ કરતા હોય છે. ઉચ્ચ અભ્યાસ કરતી મહિલાઓ પણ પરંપરાગત રસોઈ એટલે કે રોટલી, ભાખરી કે બાજરાના રોટલા શીખવવા માટે ક્લાસીસમાં આવતી થઈ છે. સાચી વાત છે, કારણ કે આજે ઘણા બધા લોકોના ઘરમાં એવું જોઈએ ને કે મમ્મીને રોટલા નથી પણ આવડતા, અને ત્યાં પછી મમ્મીને આવડે છે તો એની પાસે સમય પણ નથી શીખવા માટે. ત્યાં પછી મમ્મી પાસે એવી પદ્ધતિ નથી કે જે વ્યવસ્થિત રીતે બે થી ત્રણ કલાકમાં છોકરીને રોટલા શીખવી શકે. હવે અત્યારનો સમય કેવો છે કે દીકરીની મમ્મીને આવડતા નથી, પરંતુ જે દીકરી સાસરે જાય છે એ સાસરે એમના સાસુ એમના સાસરિયા પરિવારને બધા જ રોટલા ખાતા હોય છે, તો એ શીખશે ક્યાં? તો એના માટે બહુ સરસ એક ફાયર કુકિંગ ક્લાસ છે, જ્યાં અમે 2 થી 3 કલાકમાં જ એને એકદમ સરસ રોટલામાં અમે પરફેક્ટ ટ્રેનિંગ આપીએ છીએ, અને દીકરીઓ ખૂબ સરસ રીતે અહીંયા શીખે છે અને દિલથી શીખે છે. કુકિંગ ક્લાસ બહુ જ મદદરૂપ થશે અને અહીંયા બહુ જ સરસ શીખવાડવામાં આવે છે, અને બેઝિક કુકિંગ ક્લાસમાં 35+ રેસીપી શીખવાડવામાં આવે છે. જે આપણે ઘરે જે માતાઓ પીરસે છે એવી રીતના જ આપણને અહીંયા શીખવાડવામાં આવે છે ગુરુઓ તરફથી, અને બહુ જ સરસ એટલે બહુ જ સરસ ક્લાસ છે. તો બેઝિક કુકિંગમાં અમને લોકોને ચા કોફી થી લઈને જે આપણે રૂટીન લાઈફમાં આપણે આવડતું હોય કે દાળ ભાત શાક રોટલી છે તો છોકરી હોય તો એટલું એને બેઝિક આપણે આવડતું હોય, તેમ છતાં દાળ ભાત શાક રોટલી, ખીચડી, કઢી, બાજરાના રોટલા, રોટલી, પરાઠા, પૂરીથી લઈને એટલી 35+ કાઠિયાવાડી રેસીપી એ બધું બેઝિક કુકિંગમાં જે આપણે લોકો જે રૂટીનમાં ખાતા હોય એ બધી વસ્તુ જે આપણે ઇફ રોજે બનાવીએ ને તો 15 દિવસ સુધી મેનુ રિપીટ ના થાય ને એ લેવલનું આપણે અહીંયા શીખવાડી દે છે. અહીંયા હું ફાયર કુકમાં આવી છું, હું બેઝિક થી લઈને જેમાં બાજરાના રોટલા, ભરેલા રીંગણાની સબ્જી બધું જ શીખવવામાં આવે છે, અને એ મારે શીખવું હતું જેનાથી હું મારા ઘરમાં એક ન્યૂ ટેસ્ટ લાવી શકું, જેનાથી હું મારા ફેમિલીને પણ ન્યૂ ટેસ્ટ આપીને એને મીન્સ હેપી કરી શકું અને મેં ખુદ પણ ટેસ્ટી ફૂડ ખાઈ શકું. એના માટે સ્પેશિયલી મેં અહીંયા આવતી હતી. બહુ જ સારું શીખવે છે, લાઈક અત્યાર સુધી તો સ્ટડી પર જ ધ્યાન આપ્યું છે એટલે કઈ ફાવે નહીં, બટ અહીંયા આવીને ઘણું ખાસું કુકિંગ આવડી ગયું છે.